તો આ ઘટનામાં એક પછી એક ખુલાસાઓ સામે આવી રહ્યા છે. 27 નો ભોગ લેનારા ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનામાં મોટો ખુલાસો સામે આવ્યો છે. રાજકોટ પોલીસે ગેમ ઝોનને મંજૂરી આપ્યાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે જ આ ગેમ ઝોનને મંજૂરી આપી હતી. તત્કાલીન પોલીસ અધિકારીઓ જ ગેમ ઝોનમાં જતા હતા અને મંજૂરી પણ આપવામાં આવી હતી. તો તત્કાલીન પોલીસ અધિકારીઓ જે છે તેઓ ત્યાં આગળ જઈને આવ્યા છે. રાજકોટનું એ ટીઆરપી મોલ, ટીઆરપી ગેમ ઝોન કે જ્યાં આ ઘટના બની છે અને જ્યાં આટલા લોકોએ જીવ ગુમાવ્યો છે એનું આ ઇન્સ્ટાગ્રામ પેજ છે. અને આ અહીં કઈ કઈ પ્રવૃત્તિઓ થતી હતી, અહીં આ ગેમ ઝોનની અંદર કઈ કઈ એક્ટિવિટીઝ થતી હતી તે અહીં બતાવેલું છે. આ ઉપરાંત કોઈ પણ નિયમોનું પાલન કર્યા વગર જ્યારે આ ગેમ ઝોન ચાલતું હતું, તમને ખાસ એ બતાવવા માંગીએ છીએ કે રાજકોટના તમામ જાણીતા લોકો, તમામ જાણીતા અધિકારીઓ પણ આ ગેમ ઝોનની મુલાકાત લેતા હતા. કોણ કોણ અહીં જઈ આવ્યું છે તે પણ તમને બતાવી દઈએ. આ ગેમ ઝોનની મુલાકાતે તમામ જાણીતા લોકો જે છે તેઓ જઈ આવ્યા છે. રાજકોટ કલેક્ટર, આ પોસ્ટ જે છે એ માર્ચ 2022ની આ પોસ્ટ છે. ગો કાર્ટિંગ અહીં ચાલતું હતું અને આ ગો કાર્ટિંગમાં કોણ કોણ જઈ આવ્યું છે આપને બતાવવા માંગીશ. રાજકોટ કલેક્ટર શ્રી અરુણ મહેશ બાબુ, એસપી બલરામ મીણા પણ અહીં જઈ આવ્યા છે, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા સર પણ અહીં જઈ આવ્યા છે, ડીસીપી ઝોન 1ના પ્રવીણ મીણા પણ અહીં જઈ આવ્યા છે. તમામના હાથમાં જોઈ શકાય છે હેલ્મેટ જે છે ગો કાર્ટિંગના, તેમના હાથમાં છે. તેઓ અહીં જઈ આવ્યા છે. આ તમામ અધિકારીઓ આ ગેમ ઝોનની મુલાકાત લઈ આવ્યા છે તેવું આ ઇન્સ્ટાગ્રામ પેજ જે છે આ ગેમ ઝોનનું તેની અંદર બતાવવામાં આવ્યું છે. એ ગેમ ઝોન કે જે તમામ નિયમોનું ઉલ્લંઘન કરીને ચાલતું હતું, જ્યાં આટલી મોટી ઘટના બની કે જ્યાં ફાયર એનઓસી પણ નહોતી અને એક રહેણાંક વિસ્તારની અંદર આ ચાલતું હતું કે જે ત્યાં ન હોવું જોઈએ, આ તમામ નિયમોનું ઉલ્લંઘન કરી અને જે ગેમ ઝોન બનાવવામાં આવ્યું હતું જ્યાં નાના બાળકો મોટી સંખ્યામાં જતા હતા, એ ગેમ ઝોન કે જ્યાં મોટી દુર્ઘટના બની ત્યાં આ તમામ અધિકારીઓ જઈ આવ્યા છે. અને આ પહેલાં ક્યારેય શું કોઈના ધ્યાનમાં નથી આવ્યું? આ તમામ અધિકારીઓ જ્યારે ત્યાં ગયા, શું એ કોઈના ધ્યાનમાં નથી આવ્યું કે ત્યાં કોઈ નિયમોનું પાલન થતું નથી, તમામ નિયમોનું ઉલ્લંઘન કરી અને આ પ્રકારના ગેમ ઝોન અહીં શરૂ કરવામાં આવ્યા છે? અમારો આ જ સવાલ છે.